अस्सलामु अलैकुम धोरण 11 कम्प्यूटर चैप्टर नंबर 5 सिनफिगमा इमेज नो उपयोग पार्ट 3 हूँ मंसूरी मिसबा। आज आ वीडियो में आप क्रिया प्रतिक्रिया इंटरेक्टिविटी अने फाइल्स नी सुवाह्यता पोर्टेबिलिटी ऑफ फाइल्स एना विषे जोवानुं छे। तो क्रिया प्रतिक्रिया विषे तमने हूँ कहूँ तो आ शब्द सांभळता तमने एटलू तो खबर पड़ी हशे कि आपणे क्रिया प्रतिक्रिया एटले के कोई काम करता होय एनो खाली क्रिया थया करे तो नहीं चाले एनी सामे आपणे प्रतिक्रिया आपे तो ये वधारे सारूँ पड़े। एटले के तमने हूँ एम कहेवा माँगु छूँ तमे कम्प्यूटर पर इनपुट आपो अने कम्प्यूटर आउटपुट नहीं आपे तो तमने गमे नहीं, तमे एने इनपुट आपो छो तमने आउटपुट आपे छे एटले के क्रिया प्रतिक्रिया थाय छे सामसामे, बराबर छे। तो आ थयुं, तो आ वस्तु आपणे एनिमेशनमां जोवानी छे एना माटे आपणे जोईए, તમને સમજ પડી જશે હું શું કહેવા માગું છું। એનિમેશનમાં અમુક સમયે વપરાશકર્તાની પસંદગી પ્રમાણે આગળ વધવાનું હોય છે। કેટલાક સમયે વપરાશકર્તા એનિમેશનનો અમુક ચોક્કસ ભાગ કૂદાવવા સ્કીપ કરવા ઈચ્છે છે અને આગળ જવા ઈચ્છે છે। ક્રિયાપ્રતિક્રિયા માટે એનિમેશન સોફ્ટવેરમાં વપરાતા આ પ્રકારના પગલાંને એક્શન સ્ક્રિપ્ટ કહેવામાં આવે છે। એટલે કે હું તમને અહીંયા કહી દઉં, તમે જે યુટ્યુબ પર વિડીયો જુઓ છો તો એની અંદર તમારે નહીં જોઈતો ભાગ તમે સ્કીપ કરી દો, ભગાવી દો છો આગળ, બરાબર ને। તો એ વસ્તુ અહીંયા એનિમેશનમાં તમારે કરવી હોય, એમાં એવું હોય કે વિડીયો ચાલ્યા કરે કલાક લાંબો હોય અને તમે એને આગળ વધારી નહીં શકો તો કેવું થાય, એના કરતાં તમને જોઈતો તમે સ્કીપ કરી દો, જોઈતું તમે જોઈ લો, બાકીનું પછી તમે બંધ કરી દો। તો એનિમેશનમાં પણ આપણે આ રીતે આ વસ્તુ કરી શકીએ છીએ। તો એની માટે જે પગલાં લેવાય છે એનિમેશન સોફ્ટવેરમાં એને એક્શન સ્ક્રિપ્ટ કહેવામાં આવે છે। આગળ જોઈએ, એનિમેશન પ્રોગ્રામમાં લચીલાપણું સાનુકૂળતા એટલે કે ફ્લેક્સિબિલિટી ઉમેરવા માટે એક્શન સ્ક્રિપ્ટ ઉમેરવામાં આવે છે। આગળ જોઈએ, હાલની તારીખમાં એનિમેશન સોફ્ટવેરમાં સિનફિગ સ્ટુડિયો એક્શન સ્ક્રિપ્ટને સીધો ટેકો આપતા નથી, પણ આપણા એનિમેશનમાં આપણે જાવા સ્ક્રિપ્ટ અથવા જાવાનો ઉપયોગ કરી શકીએ છીએ। એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે આપણે જે પ્રેક્ટિકલ સિનફિગ સ્ટુડિયોમાં કરીએ છીએ ત્યાં આપણે એક્શન સ્ક્રિપ્ટ વાપરી નહીં શકીએ, પણ આપણે એને વાપરવું હોય તો આપણે જાવા સ્ક્રિપ્ટ અથવા તો જાવાનો ઉપયોગ કરી શકીએ છીએ। એક પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે શું કરે છે, આપણાને ક્રિયાપ્રતિક્રિયા માટે ઉપયોગી છે એનિમેશનની અંદર। એનિમેટેડ ચિત્ર સિનફિગમાં GIF, JPG, BMP જેવા ફોર્મેટમાં રેન્ડર ફાઇલ છે, એટલે કે રેન્ડર ફાઇલ એટલે કે તમે જે જોઈ શકો છો, જેમ કે તમે એનિમેશન બનાવીને સિનફિગમાં કઈ એક ફાઇલ જે આઉટપુટ તમને મળશે એ તમારી રેન્ડર ફાઇલ હશે, બરાબર છે। હવે આપણે જોઈએ ફાઇલ્સની સુવાહ્યતા પોર્ટેબિલિટી ઓફ ફાઇલ્સ, એના માટે જોઈએ તો કોઈ ચોક્કસ એનિમેશન સોફ્ટવેરના ઉપયોગથી બનાવેલ એનિમેશન ફાઇલને આગળ કાર્યક્ષમ ઉપયોગ માટે એડોબ ફાઇલ્સ એટલે કે SWF ફાઇલમાં રૂપાંતરિત કરી શકાય છે। એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે, સાદી ભાષા હું તમને કહી દઉં તો તમે કોઈ એક જગ્યા પર એક સોફ્ટવેરમાં કોઈ એનિમેશન બનાવ્યું હોય અને એને કોઈ હવે બીજા કોઈ સોફ્ટવેરમાં તમારે એડિટ સુધારા વધારા કરવા હોય તો એ પ્રમાણે તમને એ કોઈ બીજા સોફ્ટવેર પર નહીં સપોર્ટ કરે, તેના માટે એને આપણે એડોબ ફ્લેશ ફાઇલ્સમાં કન્વર્ટ કરી દઈએ, રૂપાંતરિત કરી દઈએ, તો એનાથી શું કરીએ આપણે એ બીજા સોફ્ટવેર પર એ કામ કરી શકીએ છીએ। SWF ટૂલ્સ એ એક ઓપન સોર્સ સોફ્ટવેર ટૂલ છે જે અનેકવિધ પ્રકારની ફાઇલ ફોર્મેટનું SWF ફાઇલ્સમાં રૂપાંતર કરે છે, એટલે કે આ તો એવું થઈ જાય કે તમારી પાસે એ ટાઈમ પર જે સોફ્ટવેરમાં તમારે ફાઇલ બનાવી હોય તમારી પાસે ઉપલબ્ધ ન હોય, તમારે SWF ફાઇલમાં રૂપાંતરિત કરી દો તો તમે એને બીજા કોઈ સોફ્ટવેર પર પણ મૂકીને કામ કરી શકો છો। આગળ જોઈએ, SWF એ એડોબ ફ્લેશ ફાઇલ ફોર્મેટ છે જે વેક્ટર ગ્રાફિક્સ એનિમેશનમાં વપરાય છે, એટલે કે એનો ઉપયોગ જે છે વેક્ટર ગ્રાફિક્સ એનિમેશન જે તમે હમણાં મૂવીને બધું જુઓ છો એમાં 3D એનિમેશનને બધું વપરાયેલું હોય છે એની અંદર આ વસ્તુ વપરાયેલી હોય છે વેક્ટર ગ્રાફિક્સ એનિમેશન। SWF ટૂલ એ SWF ફાઇલ વાંચવા માટે, તેને જોડવા માટે, ઇમેજીસ, સાઉન્ડ અને વિડીયો ફાઇલ જેવી અન્ય માહિતીમાંથી ફાઇલ બનાવવા માટે પ્રોગ્રામ્સનો સમાવેશ કરે છે। તો તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે SWF ટૂલનો ઉપયોગ કે ફાઇલ્સ વાંચવા માટે, તેને જોડવા માટે, ઇમેજીસ, સાઉન્ડ, વિડીયો ફાઇલ જેવી અન્ય માહિતીમાંથી ફાઇલ બનાવવા માટે, બરાબર છે। તો હવે આપણે જોઈએ SWF ફાઇલ્સની કોઈ કેટલીક અલગ અલગ યાદી, તો કેટલાક પ્રોગ્રામમાં પ્રોગ્રામ કોષ્ટકમાં પ્રોગ્રામની યાદી છે જે SWF ફોર્મેટમાં ફાઇલ્સ રૂપાંતર કરે છે, તો આપણે જોઈએ બધા પ્રોગ્રામ્સની લિસ્ટ તમને એક્ઝામમાં પૂછાઈ શકે। GIF to SWF
એટલે કે જીઆઈએફ ફાઇલ ઇન્ટુ એસડબલ્યુએફ એમ. આ શું કરશે? જીઆઈએફ ફાઇલને એસડબલ્યુએફમાં રૂપાંતર કરશે. પીએનજી ઇન્ટુ એસડબલ્યુએફ એટલે કે પીએનજી ફાઇલને એસડબલ્યુએફમાં રૂપાંતર કરશે. અહીંયા છે જેપીજી ફાઇલને એસડબલ્યુએફ એટલે કે જેબીજી ફાઇલને એસડબલ્યુએફમાં કરશે. અહીંયા પીડીએફને એસડબલ્યુએફમાં કરશે. વેવ ટુ એસડબલ્યુએફ આ ઓડિયો ફાઇલ છે જેને તમને એસડબલ્યુએફમાં કન્વર્ટ કરી આપશે. એવીઆઈ ફાઇલ છે એ એનિમેશન ફાઇલ છે એને પણ એસડબલ્યુએફમાં કન્વર્ટ કરી આપશે. ફોન ટુ એસડબલ્યુએફ ફોન ફાઇલને પણ એસડબલ્યુએફમાં કન્વર્ટ કરી આપશે. અને એસડબલ્યુએફ એક્સટ્રેક્ટ ઇમેજ સાઉન્ડ મૂવી ક્લિપ ફ્રોમ એસડબલ્યુએફ ફાઇલ એટલે કે એક ફાઇલ પડી હોય એસડબલ્યુએફ એની અંદરથી તમે મૂવીઝની ફાઇલ ઇમેજીસની ફાઇલ ઓડિયોની ફાઇલ બધી એક્સટ્રેક્ટ કરી શકો એટલે કે મેળવી શકો છો. બરાબર છે? તો અહીંયા આપણે શું જોયું આજે આ વિડીયોમાં? તો ક્રિયાપ્રતિક્રિયા તમે એનિમેશન બનાવ્યું હોય એને તમે પોતાની રીતે પણ અટકાવી ભગાવીને જોઈ શકો છો. બીજું જોયું આપણે એસડબલ્યુએફ ટૂલ્સ જે શું કરી શકે છે, આપણાને એક પ્રોગ્રામમાં લચીને પણ આપણને ઉમેરી આપે છે જે આપણને ઇઝી રહે એડિટિંગ માટે આગળ ફ્યુચરમાં ઉપયોગ માટે. તો આ વિડીયોમાં તમને સમજ પડી હશે એવી આશા રાખું છું. વિડીયો જોવા બદલ આભાર.